ખબર છે ભાઈ વાંચું છું રોજ સો ઉપર નીકળી ગયું છે ડીઝલ પેટ્રોલ ત્યાં મેં ચાલતો આવ્યો વિચાર કર ખરા જવો તમે તું વિચાર કર એક જમાનામાં પેટ્રોલ પંપ પર પેલા લોકો પૈસા છૂટકા કરાવવા જતા તા હવે તો છૂટક લોકો જ ભરાવા જાય છે અલાય અલાય અને ભરાયા પછી એવા આપણે છૂટા પડીએ છે કે ગજવામાં છૂટક પણ નથી રહેતા જબરજસ્ત અંત એવું થાય છે કે આવનાર પેઢીઓ તો આપણા પર ગર્વ કરતા હશે એટલે એ લોકો એવું કે કે બોલો અમારા બાપ દાદા તો બાઇક માં ફૂલ પેટ્રોલ કરાઈ ફરતા હતા કેવી જવાઓ ચલાલી હતી પણ તમને ખબર છે અમુક તો વોટ્સએપ પર જે મેસેજ ચાલુ થયા છે હું કે છે કે પેલો એક શો આવે છે ને ક્રાઇમ પેટ્રોલ એનું પણ નામ બદલો કે હા બદલો બદલો ક્રાઇમ કેરોસીન રાખો ક્રાઇમ વોકિંગ રાખો બાકી ગયો પણ બેસો તો સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી નાઇન્ટી

એક આપણા લિસ્ટનરે મને ખાસ મોકલ્યું છે આ લિસ્ટ અને એવું કીધું છે કે આ રેડિયો પર તમે કેજો શું છે પણ એટલે ગીતોનું લિસ્ટ છે સોંગનું લિસ્ટ છે પણ આમાં મેં જોયું શું આમાં તારે શું કરવાનું ખબર છે હું જે ગીત ગાઉં ને એ તારે એના લિરિક્સ સાંભળવાના અને આ કઈ બીમારી છે એવું કહેવાનું હે બીમારી હાલાં મને એવું લાગે છે આ પહેલાના જે જે કવિઓ હતા ને લિરિસિસ્ટ

ઇન્સોમનિયા આ બીમારી છે ઊંઘ ના આવે હા ભાઈ ચાલ આ તો તને આવડશે કયું સુહાની રાત ઢલ ચુકી ના જાને તું કબ આવોગે આ કોન્સ્ટિપેશન કરેક્ટ કબજિયાત નું તું પકડી પાડે છે અરે હવે જાવ ને અને આનું એક્ઝેક્ટ ઓપોઝિટ કયું કયું લગી આજ સાવન કે ફિર વો જડી હે એટલે જાડા લૂઝ મોશન બે જાવ ને લા આવું બધું છે લા લિસ્ટ એ મૂકી દો ચાલ હવે હું બોલું હા

ખબર ના પડે એટલે આપણે શું કહેવાનું હું કેવાનું કોવિડ નું નવું અચ્છા ના ખબર પડે એટલે કોવિડ આ આ આ એક બોલો તો તો કયું કે ગીત નહીં આમ આપણે એવું સમજવાનું કે ડોક્ટર તમને પૂછી રહ્યા છે બધું એમ આ ગાવાના બદલે આના સરખા જવાબ આપવાના છે ને એટલે મને મજા આવી ત્યારે આખું ટોપિક ફેરવી નાખ્યો એ પણ આજ કર્યા કરવાનું લોકોને બીજું રેડિયો પર સાંભળો ગીત વગાડ છે ને યાર

એ ઇંગ્લિશ નથી બોલતો યાર એ શીખવા નથી માંગતો એમાં ફોર્સ શું કરવાનો એવું નહીં યાર શીખવું તો પડે ને આ જેટલું શીખે એટલું સાચું શીખે એટલું જ જોવાનું હોય યાર એવું હા તો અમારે એક છે અમારે કાકા છે ને તમે ઓક્સફોર્ડ છે ને ઓક્સફોર્ડ યુનિવર્સિટી એ ઓક્સફોર્ડ શબ્દ નું ગુજરાતી શું કરે છે ખબર છે શું ઓક્સફોર્ડ એટલે કે બળદ ગાળો છૂટું પાડીને આવું ગુજરાતી કર્યું એમણે એટલે ખોટું બોલે એના કરતા જેટલું શીખે એટલું સાચું શીખે ચાલે એમ એ વાત તો છે પણ શીખવું જોઈએ ને કાકા અલ્યા પણ એટલે જો ગુજરાતી હિન્દી મરાઠી સિંધી મલયાલમ જેવી એક ભાષા છે યાર અંગ્રેજી એ તો છે એના ભાષા તરીકે એના આપણે સ્ટેટસ તરીકે ઉઠાવ્યું છે નાખુ હા એ વાત સાચી પણ તોય કાકા સાચું કહું એક છે ને આમ ઇમ્પ્રેશન તો પડે જ છે જો એ પણ આપણે ઊભું કરી બાક આ ચાલ ઇમ્પ્રેશન પડે છે ને તો પાડવાની લે ચાલ તમારું કામ થતું હોય ને તો બોલી નાખવાનું અંગ્રેજી એટલે કેવું અમારી ભત્રીજી નહીં પેલી મુંબઈ વાળી હા એનો વચ્ચે મને ફોન આવેલો હવે તેઓ નાસ્તો કરવા બેઠેલો તો મને કહે હાય ચાચુ વોટ યુ આર હેવિંગ ફોર બ્રેકફાસ્ટ હવે મેં બાફેલું બટાકુ રોટલી લપેટી ને ખાતો અચ્છા મેં કીધું મેં કોઈ એવું કઈ ખાવ છું તો કે સી વોટ યુ આર ઇટિંગ સો ગંદુ ગંદુ ખાવ છો તમે એવું કઈ મૂકી દીધો ફોન તમે યાર હવે આ હમણાં ફરી જયારે ફોન આવ્યો ત્યારે હું એ જ ખાતો હતો પૂછ્યો હેલો હેલો ચાચુ વોટ યુ આર હેવિંગ ફોર યોર બ્રેકફાસ્ટ તમે કીધું પોટેટો રોલ

એની અંદર વાતો કરતો હતો તો એકદમ એક ટોપિક નીકળ્યો મેરેજ અને ડિવોર્સ તો મેં કીધું મેં કોઈ ડિવોર્સ એટલે કેવી વિચિત્ર વસ્તુ છે યાર તમારો માનસિક શારીરિક સામાજિક આર્થિક બધો લોસ બરાબર છે તો પેલો મને કે કાકા શેર માર્કેટ તૂટે ને એ તો ડિવોર્સ થી પણ ખરાબ લોસ હે કેવી રીતે મને એ તો મેં કોઈ એ કેવી રીતે તો કે શેર માર્કેટ તૂટે એટલે અડધી સંપત્તિ તો જાય પણ વાઇફ તો જોડે જ હોય ને યાર પેલી પણ જોડે હોય યાર કે બોલે ઓ ત્રાસ્યો તો બાકી કાકી તો તમને બહુ પ્રેમ કરે છે બહુ બહુ એ બધી બાબતમાં તો એકદમ જોરદાર આ લીંબુના ભાવ વધ્યા ને તો ઘરમાં એક કે લીંબુ ના લાવે પણ આવતા જતા કોક માં પડેલી ટ્રક હોય ને ત્યાંથી લીંબુ મરચાં તોડી લાવે ને ઘેર આઈને શરબત પીવડાવે બોલ હે એટલે હવે આને મૂર્ખાઈ ગણવી ચોરી ગણવી કર્કસર ગણવી ગમે તે પણ આપણું પૂરું કરી દે એમ કાકી તો કાકી છે પણ ખરેખર

इमरजेंसी नथी ना आवे बेस तू बेल करे कर बेसवानी जे हां वडी बेसवा जावी छु चलो तारे टू व्हीलर पर बैठी तो आता टायर चोरस नहीं थी गया जो है तब आवे छे ना ओ बदु चालू ना करता खाली आप बेस पे या बेसवानी जे आंदो नहीं स्टे ट्यून्ड विद किशोर का ओनली ऑन रेडियो 91.1

કોટી એ કરો જો પણ આ ચૂકે ને તું બાકી નીકળે ના આવું સ્પેશિયલ આ ચૂકે એમાં શું છે તમને ખબર છે હા મારી ફ્રેન્ડ છે ને એને આ એની છોકરીના લગન છે એટલે આ બાજુ હું કંકોત્રી લેવા નીકળી હતી ચાલો પતિયું કેમ શું થયું નાચો લગનમાં એની ક્યાં નાચે તો પછી કેમ આવું રિએક્શન આપ્યું હું દઉં કાકા

કે સાંજના દીવાન અગરબત્તી હવે મારે ફ્રીજ સામે કરવી પડે છે શું વાત કરો ના તું કેવું લાગે ફ્રીજ આમે કોઈ આમ અગરબત્તી ફેરવતું હોય કેવું કેવો દ્રશ્ય વિચાર હું હશે જે કોઈ નહીં હવે તમે ચીડાવો ને મને બહુ મજા આવે છે ખરેખર તું બેસવાઈ જાવ જવાનું નહીં હા વળી બેસવા આવી છું બોસ કેટલી વાર કેવાન મારે તમને બેસતે જ વગાડ લાગી તો ગાડી યાર સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1

કોણ પેલો તમારા સોસાયટીમાં પેલો ટેણ્યો હા હું તવ એનું અરે ફેનીલે છે ને જીમ જોઈન કર્યું બોલો તે મેચ કીધેલું જીમ જોઈન કરવાનું કેમ એનું રિઝલ્ટ આવે એ પેલા માર ખાવાલાયક બોડી બની જાય ને એ માટે શું વાત બહુ માર પડે ને અરે બહુ ગુસ્સાવાળા છે ને પપ્પા એમાં પાછું એના સ્કૂલ ટીચર હમણાં એવું કીધું કે ફેનીલ છે ને હા

બહાર આવે ચલ ને જવા દે ને જે થોડું ઘણું સ્મૂધલી ચાલે પ્રોગ્રામ અહિયા જ હું છે ને નીકળું છું ઓકે ઓકે ચાલો હા બગા સાંભળો તો ખરા પણ હવે બોલવા તો દો હું ડાયરેક્ટ તમને ઘરે મળું ઓકે નીકળો છો કાકી હા પેલું હા ઓકે હાબળ તું તું હમણા એક કામ કરજે બોલો લિફ્ટમાં ના જતી દાદરા ઉતરીન જજે એ બાને કેવું મેન્ટેન થાય બોડી લિફ્ટ જાવ ને યાર તમે ગઈ આ જો તમે જરા રહો જતા જતા પર કઈ ઘડી તો કરો જ છો નાલા હું કરેકર સાચું કહું છું આ ભાવીની માસીન ઘેર ગયા તો અમે લિફ્ટમાં માં ઊભીતી અંદર તે ઉપર જવાનો એરો દબાયો ને તો લિફ્ટ નીચે આવી ગઈ બોલ અલા એ તો કોઈ નીચે થી દબાયું હશે કે વજન ના લીધે ના હોય એ જે હોય એમાં ખબર નહીં પડતી પણ હું ગભરાઈ ગયો છું ખરો એને લઈને શું યાર તારી કાકીનો ઘેરાવો એવો થયો છે ને સવારે જે જોગિંગ કરવા આવે ને એ એની ગોળ ગોળ ફરે છે ના હોય કોઈ દિવસ આવું કરે કલા આ તો તો ઉતર્યું હા અચ્છા ઉતરેલું છે તો આ બાકી એનો ઘેરાવો એવો હતો ને વર્ષો પહેલાનો એક પટ્ટો છે બેલ્ટ હોય ને બેલ્ટ હા એ બેલ્ટ ના બે કાણા વચ્ચે કિલોમીટર વાળા માર્કિંગ છે બોલ સખા દે આમ બસ કાકા સ્ટેડ ઉન વિથ રેડિયો સીડી નાઇન્ટી વન પોઈન્ટ